નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું જીતુ મંગુ સિરીઝથી મંગુબેનના ઉલામણા નામથી જાણીતા બનેલ ગુજરાતી એક્ટ્રેસ ગ્રીવા કંસારાની તમામ ફિલ્મો વિશે। જો કોઈ ફિલ્મની માહિતી આપવાનું અમારાથી ચૂકી જવાય તો અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો, તેમજ આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન અવશ્ય દબાવજો। મિત્રો, ગ્રીવા કંસારાએ ગુજરાતી, હિન્દી, ભોજપુરી વગેરે ફિલ્મોની અંદર કામ કર્યું છે, તેમજ અનેક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે, તેમજ હાલમાં તેઓ ગુજરાતી કોમેડી વિડીયોથી ખૂબ જ જાણીતા બનેલ છે। તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી પ્રીત કરે એ જાણે, જે 2008ની અંદર રિલીઝ થઈ હતી, જેને શૈલેન્દ્ર ઠાકોરે ડિરેક્ટ કરી હતી, અને તેમાં તેમની સાથે આશુતોષ કંસારા અને શનિ ખત્રે જોવા મળ્યા હતા। ત્યારબાદની ફિલ્મ છે લાયન ઓફ ગુજરાત, જે 2015ની અંદર રિલીઝ થઈ હતી, જેને દિનેશ લાંબાએ ડિરેક્ટ કરી હતી, જેમાં તેમની સાથે સુરજ શાહ, મધુ શ્રીવાસ્તવ, દિનેશ લાંબા, જિગ્નેશ મોદી, જીતુ પંડ્યા વગેરે કલાકારો જોવા મળ્યા હતા। તેમજ આ એક બોલિવૂડ અને ગુજરાતીમાં રિલીઝ થયેલ ફિલ્મ હતી। ત્યારબાદની ફિલ્મ છે ઓ શાવરિયા, જેમાં તેમની સાથે શ્યામલ શેઠ, સંજય દેવ, દેવેન્દ્ર પંડિત, મહેશ રબારી, કિરીટ કપાસિયા વગેરે જોવા મળ્યા હતા, અને આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી। ત્યારબાદની તેમની ફિલ્મ છે તરસો છું તારી પ્રીતમાં, જેને હરિન્દ્ર જોશીએ ડિરેક્ટ કરી હતી, અને આ ફિલ્મ 2016ની અંદર રિલીઝ થઈ હતી। ત્યારબાદની તેમની ફિલ્મ છે રૂસ્તમ, આ એક બોલિવૂડ ફિલ્મ છે, જે પણ 2016ની અંદર રિલીઝ થઈ હતી, અને જેમાં અક્ષય કુમાર, રશ્મિ દેસાઈ લીડ રોલમાં જોવા મળ્યા હતા। ત્યારબાદની તેમની ફિલ્મ છે પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી, જેને હરી બારિયાએ ડિરેક્ટ કરી હતી, અને જેમાં તેમની સાથે સ્વર્ગસ્થ જગદીશ ઠાકોર, ઉમેશ બારોટ, હરીશ દાકિયા વગેરે કલાકારો જોવા મળ્યા હતા। ત્યારબાદની ફિલ્મ છે સુપરસ્ટાર, આ ગુજરાતી ફિલ્મ 2017ની અંદર રિલીઝ થઈ હતી, જેમાં તેમની સાથે ધ્રુવિન શાહ, રશ્મિ દેસાઈ વગેરે કલાકારો જોવા મળ્યા હતા, તેમજ આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી, અને આ ફિલ્મ બદલ ગ્રીવા કંસારા બેસ્ટ ફિમેલ વિલન તરીકે નોમિનેશન જીફામાં થયા હતા। ત્યારબાદની તેમની ફિલ્મ છે રૂપિયો નાચ નચાવે, આ ફિલ્મ 2018ની અંદર રિલીઝ થઈ હતી, જેમાં જીતુ ઉપેન્દ્ર તેમની સાથે જોવા મળ્યા હતા, અને એક આ કોમેડી ડ્રામા ફિલ્મ હતી। ત્યારબાદની ફિલ્મ છે કાચિંડો, જે 2019ની અંદર રિલીઝ થઈ હતી, જેને ઉર્વિશ પરીખ અને મોહમ્મદ વાસિદે ડિરેક્ટ કરી હતી, અને આ ફિલ્મ એવી પ્રથમ ફિલ્મ હતી જેનું શૂટિંગ પેરિસની અંદર થયું હોય, અને આ ફિલ્મની અંદર ગ્રીવા કંસારા એક મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા, અને તેમના આ રોલને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો હતો, અને ફિલ્મ પણ સુપરહિટ રહી હતી। ત્યારબાદની તેમની ફિલ્મ છે 706, આ એક બોલિવૂડ ફિલ્મ છે, જેને શ્રવણ કુમારે ડિરેક્ટ કરી હતી। ત્યારબાદની ફિલ્મ છે મનડાના મિત હારે બાંધી મેં પ્રીત, જેમાં તેમની સાથે ડાયરાના બેતાજ બાદશાહ રાજદીપ બારોટ જોવા મળ્યા હતા, તેમજ આ ફિલ્મને નિલેશ મહેતાએ ડિરેક્ટ કરી હતી, અને આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી। ત્યારબાદ તેમની બે ફિલ્મો બ્રહ્માસ્ત્ર, જે 2019ની અંદર અને 2020ની અંદર, અને નેનોના સપના, જે 2021ની અંદર એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે પણ હજુ સુધી રિલીઝ નથી થઈ। ત્યારબાદ તેઓ 2021ની અંદર જસ્ટિસ નામની ગુજરાતી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા, જેમાં તેમની સાથે જીતુ પાંડ્યા પણ જોવા મળ્યા હતા, જેને કપિલ નથવાણીએ ડિરેક્ટ કરી હતી। ત્યારબાદ તેઓ 2022ની અંદર દેસાઈ ડાયમંડ્સ નામની ગુજરાતી વેબ સિરીઝની અંદર પણ એક મહત્ત્વનો રોલ કરતા જોવા મળ્યા હતા। ત્યારબાદ તેઓ 2022માં આવેલ ફિલ્મ અબોધની અંદર પણ જોવા મળ્યા હતા, જેને સુરેશ જોશીએ ડિરેક્ટ કરી હતી, અને જેમાં ગોરુ પટેલ, જીતુ પંડ્યા વગેરે કલાકારો જોવા મળ્યા હતા। તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। જય હિન્દ, જય ભારત।